હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી વાળ અને સ્કિન ગ્લો કરે તેવા એકદમ હેલ્ધી અને ગુણકારી પાલકના પડવાળા પરોઠા. તો આ પરોઠા બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને આ પરોઠાને તમે ટોમેટો કેચઅપ કે ચા સાથે સર્વ કરી શકો છો. ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે અને આ રીતે પરોઠા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો બનાવીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. તો ચાલો બનાવીએ. તો હવે સૌથી પહેલાં તો પરોઠા બનાવવા માટે આપણે પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરીશું. તેના માટે વાસણમાં 2 કપ ઘઉંનો રોટલીનો લોટ ઉમેરીશું અને ઘઉંના લોટની સાથે જ આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાથી આપણા પરોઠામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/2 ટીસ્પૂન અજમો ઉમેરીશું. 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. તો અહીંયા અજમો અને જીરું બંને ઉમેરવાનું છે, તેનાથી પરોઠા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે સ્વાદ પ્રમાણે. કે પછી 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ રેડ ચીલી ફ્લેક્સથી સારો એવો ટેસ્ટ આવશે. 1 ટેબલસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલું મોણ માટે ઘી ઉમેરીશું. તો તેલની જગ્યાએ આ રીતે મોણમાં ઘી ઉમેરીશું એટલે પરોઠા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે. 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું. અને હવે અહીંયા મેં 1 બંચ જેટલે પાલકને એકદમ સારી રીતે ધોઈને ત્યાર પછી કોરો કરીને આ રીતે પટલી પટલી અને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધો છે. તો અહીંયા આપણે પાલકનું પ્રમાણ વધારે રાખીશું અને લોટનું પ્રમાણ ઓછું રાખીશું એટલે પરોઠા ખાવામાં એકદમ હેલ્ધી અને ગુણકારી થશે. તો સૌથી પહેલાં તો આપણે પાલક બધો નહીં ઉમેરીએ, આ રીતે આપણે 1/2 પાલક ઉમેરીશું અને ત્યાર પછી આપણે લોટ સાથે એકદમ સારી રીતે મસળીને મિક્સ કરીશું. તો પાલકમાં નેચરલી પાણીનું પ્રમાણ વધારે હોય છે અને આપણે લોટમાં મીઠું પણ નાખેલું છે. તો થોડી વાર માટે આપણે આ રીતે મિક્સ કરીશું એટલે પાલક હલકો એવો સોફ્ટ થશે. તો આ રીતે પહેલાં આપણે થોડોક પાલક ઉમેરીને મસળીશું. અહીંયા પાલકને મેં મિક્સ કરી લીધો છે. હવે આપણે ફરીથી બાઉલમાંથી 1/2 પાલક ઉમેરીશું, મસળીશું અને મિક્સ કરીશું. હવે બિલકુલ આ જ રીતે મિક્સ થઈ જાય એટલે જે બચેલો પાલક છે તે બધો જ પાલક આપણે ઉમેરીશું અને ફરીથી મસળીને મિક્સ કરી દઈશું. તો અહીંયા ટોટલી મેં 1 બંચ જેટલો બધો જ પાલક યુઝ કરી લીધો છે અને આ રીતે બધો જ પાલક સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. તો આપણે અહીંયા પરાઠા માટે વધારે કઠણ પણ નહીં અને વધારે પડતો સોફ્ટ પણ નહીં એ જ રીતનો લોટ બાંધીશું. તો પાલકમાં નેચરલી પાણીનું પ્રમાણ હોય છે એટલે જો તમે એકસાથે બધું પાણી ઉમેરી દેશો તો તમારો લોટ એકદમ સોફ્ટ થઈ જશે. તો આ જ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, મિક્સ કરતા જવાનું અને લોટ બાંધીશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આપણો લોટ વધારે પડતો કઠણ પણ નથી અને વધારે પડતો સોફ્ટ પણ નથી. તો આ જ રીતનો તમારે લોટ બાંધવાનો છે. હવે લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું અને 10 મિનિટ પછી ઉપરથી આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ફરીથી આપણે લોટને એકદમ સારી રીતે મસળીને થોડોક ચીકણો કરી લઈશું. અને હવે તેમાંથી આપણે ભાખરી બનાવતા હોઈએ તે માપનું લૂ બનાવીશું અને હવે પરોઠા વણવા માટે લઈ લઈશું. સૌથી પહેલાં તો આપણે લૂવાને ઘઉંના ડ્રાય લોટથી સારી રીતે કોટ કરીશું અને ત્યાર પછી પાટલા ઉપર રાખીને તેને એકદમ હળવા હાથેથી થોડુંક પ્રેસ કરીશું. સૌથી પહેલાં તો આપણે સ્ક્વેર શેપમાં પરાઠા બનાવીશું. તો તેના માટે પતલી રોટલી વણીને તૈયાર કરીશું અને જરૂર લાગે તો વચ્ચે આ રીતે આપણે રોટલીને ઘઉંના ડ્રાય લોટથી કોટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે પટલી રોટલી વણીને તૈયાર કરી લીધી છે. હવે આખી રોટલી ઉપર આપણે થોડુંક ઘી લગાવીશું અને આખી રોટલી ઉપર સારી રીતે સ્પ્રેડ કરીશું અને હવે આ રીતે એક બાજુથી કિનારીને રાખીને આપણે થોડીક પ્રેસ કરીશું અને એ જ રીતે સામેની બાજુથી પણ આપણે કિનારી વાળીને થોડુંક પ્રેસ કરીશું અને ફરીથી ઉપરની સાઈડ આપણે થોડુંક ઘી લગાવીને સ્પ્રેડ કરીશું.
तो तमे घीनी जग्याए तेलनो उपयोग पण करी सको छो, पण घीनो टेस्ट वधारे सारो लागशे। हवे फरीथी एक साइडथी आ रीते किनारीने राखीने हळवा हाथेथी प्रेस करीशुं, अने ए ज रीते बीजी बाजुथी पण आपणे किनारीने आ रीते वाळी दईशुं, અને એકદમ હળવા હાથેથી આપણે કિનારીને સારી રીતે સીલ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો સ્ક્વેર શેપનો પરાઠો તૈયાર થયો છે। હવે ફરીથી તેને ઘઉંના ડ્રાય લોટથી આપણે કોટ કરીશું, અને સૌથી પહેલાં તો આપણે પરાઠાને જે બાજુથી સીલ કર્યો છે તે બાજુથી આ રીતે એકદમ હળવા હાથેથી તેને વણતા જઈશું, અને અલટી પલટીને વધારે જાડો પણ નહીં અને વધારે પડતો પાતળો પણ નહીં એ રીતનો પરાઠો વણીને તૈયાર કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે વણીને વધારે જાડો પણ નહીં અને પાતળો પણ નહીં એ રીતના સ્ક્વેર શેપમાં પરાઠો તૈયાર કરી લીધો છે। હવે આપણે ગોળ શેપમાં પરાઠો વણીશું, તો તેના માટે ફરીથી લુવાને ઘઉંના ડ્રાય લોટથી સારી રીતે કોટ કરીશું અને રોટલી વણીશું। તો ગોળ શેપમાં પરાઠો વણતી વખતે આપણે રોટલીને વધારે પડતી પાતળી નથી કરવાની, થોડીક જાડી રહે એ રીતે જ રાખીશું। અને આ રીતે હવે રોટલી થોડીક વણાઈ જાય એટલે ફરીથી આખી રોટલી પર આપણે ઘી લગાવીને સારી રીતે સ્પ્રેડ કરીશું, અને હવે બધી બાજુથી આપણે રોટલીની કિનારીને આ રીતે ભેગી કરતા જઈશું, અને ઉપરથી જે લોટ વધે છે તેને આપણે આ રીતે પહેલાં એકસાથે ભેગો કરી લઈશું, અને ઉપરથી આ રીતે હથેળી કે આંગળીના મદદથી પ્રેસ કરીને ગોળ શેપનું લૂ બનાવી લઈશું, અને ફરીથી તેને ઘઉંના ડ્રાય લોટથી કોટ કરીને જે બાજુથી આપણે પરાઠાને સીલ કર્યો છે તે બાજુથી તેને વણીશું। તો તમે સ્ક્વેર શેપમાં કે પછી ગોળ શેપમાં કોઈ પણ શેપમાં આ રીતે પરાઠા વણીને તૈયાર કરી શકો છો। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે પરાઠા વણીને તૈયાર કરી લીધો છે। તો પરાઠાને શેકવા માટે મેં તવાને પહેલાથી જ ગરમ કરવા માટે રાખી દીધો હતો। હવે બંને સાઈડથી આપણે સૌથી પહેલાં તો પરાઠાને આ રીતે હલકું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું, અને બંને સાઈડથી આ રીતે હલકું શેકાઈ જાય એટલે ઉપરથી આપણે ઘી કે પછી તેલ લગાવીને સારી રીતે સ્પ્રેડ કરીશું, અને બંને સાઈડથી અલટી પલટીને આપણા પરોઠા ઉપર લાઇટ બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી તેને સારી રીતે શેકી લઈશું। તો ઘી કે તેલ કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો। તો અહીંયા આ જ રીતે મેં અલટી પલટીને બંને સાઈડથી પરોઠાને હલકા બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી શેકી લીધો છે, અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો પરોઠો બનીને તૈયાર થયો છે। આ જ રીતે આપણે જે સ્ક્વેર શેપમાં પરોઠો બનાવ્યો છે તેને પણ શેકી લઈશું। તો આ રીતે આપણે પહેલાં અલટી પલટીને બંને સાઈડથી હલકું શેકાવા દઈશું, અને ત્યાર પછી ફરીથી ઉપરથી ઘી લગાવીને સ્પ્રેડ કરીશું, અને પરોઠા ઉપર બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી તેને પણ શેકીશું। તો જો બાળકો પાલકની ભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે લંચ બોક્સમાં આ રીતે પાલકના પરોઠા બનાવીને ટોમેટો કેચઅપ સાથે આપશો તો તેમને ખૂબ જ પસંદ આવશે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ પરોઠાને પણ મેં બંને સાઈડથી બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી શેકી લીધા છે। તો અહીંયા આ જ રીતે મેં બધા ગોળ શેપમાં પરોઠા બનાવીને તૈયાર કરી લીધા છે। તો આ પરોઠા બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને શરીર માટે ખૂબ જ હેલ્ધી છે। તો તમે ક્યારે આ રીતે પાલકના પરોઠા ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ઘરના નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે આ પરોઠાને। તમે ટોમેટો કેચઅપ કે પછી ચા સાથે સર્વ કરી શકો છો। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।